चलो नमस्ते विद्यार्थियों, धोरण 10 विषय सामाजिक विज्ञान। विद्यार्थियों, सामाजिक विज्ञान विषय में आपणे 17मो पाठ चाले छे। आ पाठ में तमे हमणा छेल्ले गरीबी उद्भवना कारणों, गरीबी निवारण व्यूहरचना अने आपणा देश में झड़पथी गरीबी दूर करवा माटे गरीबी निवारण कार्यक्रम योजना पण तमे भणी गया। हवे आजे आगळना पॉइंट छे, पाठनो बीजो भाग आपणे लईए छे, बेरोजगारी। शुं नाम छे पाठना बीजा भागनो? बेरोजगारी। विद्यार्थीओ, बेरोजगारी एटले शुं? तो कहेવાય છે આપણા દેશના આર્થિક પડકારોમાંની મુખ્ય એક ગંભીર સમસ્યા એટલે બેરોજગારીની સમસ્યા। અને બેરોજગારીને કારણે શું ઊભી થાય છે? ગરીબી ઊભી થાય છે, બરાબર। અને બેરોજગારી ઊભું થવાનું કારણ શું? તો આઝાદી પછીના વર્ષોમાં આપણા દેશમાં ઝડપથી વસ્તી વધારાનો દર વધતો જાય છે। જેમ જેમ વસ્તી વધતી જાય તેમ તેમ લોકોની શ્રમ પ્રત્યેની માંગ વધતી જાય છે, બરાબર। દાખલા તરીકે આપણા દેશમાં અત્યારે વસ્તી કેટલી છે? 121 કરોડ કરતાં વધારે, બરાબર। અત્યારે આપણા દેશની વસ્તી કેટલી છે? 121 કરોડ કરતાં વધારે। દર વર્ષે કેટલા બાળકો જન્મ લે છે? 2%। 2% બાળકો દર વર્ષે શું થાય છે? જન્મ લે છે, દર વર્ષે જન્મ લે। એટલે જેટલી ઝડપથી વસ્તી વધે છે તેટલી જ યુવાનોની શ્રમ પ્રત્યેની માંગ વધતી જાય છે, બરાબર। પણ બધા લોકોને રોજગારી પૂરી પાડી શકાતી નથી, બરાબર, કારણ કે તેનો પુરવઠો ઓછો છે। તો બેરોજગારી વિશે તમે આજે ભણી રહ્યા છો, તો બેરોજગાર કોને કહેવાય અને કોને ના કહેવાય? પહેલાં આપણે બે વ્યાખ્યા છે, બેરોજગારી એટલે શું અથવા બેરોજગાર કહેવાય અને કોને ના કહેવાય। વિદ્યાર્થીઓ, બેરોજગાર કોને કહેવાય? તો જેની ઉંમર 15 થી 60 વર્ષની અંદર આવતી હોય, 15 થી 60 વર્ષની વચ્ચે હોય, જે બજારના પ્રવર્તમાન વેતન દરે કામ કરવા તૈયાર હોય। બજારના પ્રવર્તમાન વેતન દર એટલે કે બજારમાં કોઈ દુકાનોવાળા 3000 રૂપિયા આપવા તૈયાર હોય પગાર, તો પણ તૈયાર હોય। જે કામ કરવાની પૂરતી લાયકાત ધરાવતો હોય, કામ કરવા માટે સશક્ત હોય, કામની શોધમાં હોય, પણ જો તેને કામ ન મળતું હોય તો તેને શું કહેવાય? બેરોજગાર કહેવાય। તમે જુઓ, અત્યારે લોકડાઉન ચાલે છે, કેટલી કંપનીઓ બંધ થઈ ગઈ, કે પછી કેટલી કંપની કે કેટલી મિલો કે કેટલી દુકાનોવાળાએ પોતાના કારીગરોને છૂટા કરી દીધા, કે ગુજરાતની કેટલી સ્કૂલો કે આપણા દેશની કેટલી સ્કૂલો પ્રાઇવેટ સ્કૂલોવાળાએ પોતાના ટીચરોને પણ છૂટા કરી દીધા, બરાબર। કેમ? કે અત્યારે પરિસ્થિતિ એવી છે, અને એમને કારણે જો કોઈને ઘરે બેસવાનો વારો આવ્યો તો તેને શું કહેવાય? બેરોજગારી કહેવાય। એટલે આપણા આયોજનની નબળી કડીમાં એક નબળી કડી કઈ છે? બેરોજગારીની સમસ્યા છે। તો બેરોજગાર કોને કહેવાય એની વાત કરીએ, હવે બેરોજગાર કોને ના કહેવાય? તો બેરોજગાર કોને ના કહેવાય? જેની ઉંમર 15 થી 60 વર્ષ સિવાયની હોય, એટલે 15 વર્ષ કરતાં નાના અને 60 વર્ષ પછીના, બરાબર। 15 વર્ષ કરતાં નાના એટલે તમે બધા વિદ્યાર્થીઓ આવી ગયા, 60 વર્ષ પછીના એટલે સરકાર આમ પણ શું કહે છે? માણસ રિટાયર્ડ થઈ જાય, તેને બેરોજગાર ના કહેવાય। જે રોગિષ્ઠ હોય, અશક્ત હોય, શારીરિક રીતે વિકલાંગ હોય, અસ્થિર મગજના હોય, ગૃહિણી હોય, સ્ત્રી, એને કંઈ બેરોજગાર ના કહેવાય। એ નોકરી માટે નથી, એ ઘર સાચવવા માટે છે, બરાબર। તેમ છતાં એ નોકરી કરતી હોય તે વસ્તુ આખી અલગ થઈ, પણ ગૃહિણીને બેરોજગાર કહેવાય નહીં। આ સિવાય જે બજારના પ્રવર્તમાન વેતન કરતાં વધુ વેતન માંગતો હોય,
તો તેને પણ બેરોજગાર ના કહેવાય. એનો મતલબ કે એને નોકરીની અત્યારે જરૂર નથી, સારા પગાર માટે ઘરે બેઠો છે, સારો પગાર સારી નોકરી મળશે તો જ હશે એમ. તો આ લોકોને બેરોજગાર કહી શકાય નહીં. બરાબર, તો બેરોજગારીની બે વ્યાખ્યા છે, બેરોજગાર કોને કહેવાય અને કોને ના કહેવાય. હવે આપણે બેરોજગારીના પ્રકારો વિશે ચર્ચા કરીએ. વિદ્યાર્થીઓ, બેરોજગારીના પ્રકારો કયા? બેરોજગારીના પ્રકાર કયા આપણે બધા વિશે હવે ચર્ચા કરીએ. તો પહેલી બેરોજગારી છે મોસમી બેરોજગારી, અથવા એને શું કહેવાય, ઋતુગત. ઋતુગત બેરોજગારી કહેવાય. બરાબર, ચલો, મોસમી બેરોજગારી અથવા ઋતુગત બેરોજગારી એટલે શું? તો આપણો દેશ, ભારત દેશ, ખેતી પ્રધાન દેશ છે. ખેતી, અત્યારે ચોમાસાની ઋતુ છે, ચોમાસા પછી શિયાળાની ઋતુ આવશે, એટલે આખા વર્ષ દરમિયાન 5-7 મહિના ખેતી કરે ને બાકીનો સમય જો એને બેકાર રહેવાનો વારો આવે તો તેને મોસમી બેરોજગારી કહેવાય. ઋતુના કારણે બેકાર થયા. બરાબર, ઘણા લોકો શિયાળામાં જલ્દી બેકાર થઈ જાય, ઘણા ઉનાળામાં તો આમ બી પાણી ના હોય, સિંચાઈની સગવડ ના હોય, ટેકનોલોજીના સાધન ના હોય, એટલે જો કોઈને બેરોજગાર થવું પડતું હોય તો તેને શું કહેવાય, મોસમી બેરોજગારી કહેવાય. બરાબર, બીજું છે ઘર્ષણજન્ય બેરોજગારી. વિદ્યાર્થીઓ, ઘર્ષણજન્ય એટલે શું? તો દેશમાં જ્યારે જૂની ટેકનોલોજીને સ્થાને નવી ટેકનોલોજીના સાધન આવે અને શ્રમિકને તેના કારણે જો બેરોજગાર બનવું પડતું હોય તો તેને ઘર્ષણજન્ય બેરોજગારી કહેવાય. આ બેરોજગારી કોના કારણે ઊભી થઈ? ટેકનોલોજીને કારણે ઊભી થઈ. ઉદાહરણ તરીકે તમને એક વાત કરું, તો આજથી 10-11 વર્ષ પહેલાં બધી જ બેંકોમાં કર્મચારીઓ કોઈ પૈસા જમા કરાવવા આવે, ઉપાડવા આવે તો ચોપડા દ્વારા કરતા હતા, પૈસાની ગણતરી કરીને આપતા હતા, જમા કરે તોય ગણતરી કરે. તે વખતે કોમ્પ્યુટર નહોતા. આજે જુઓ, બધી જ બેંકોમાં કોમ્પ્યુટર આવી ગયા. બરાબર, તો જે જૂના કર્મચારી હતા તેમણે સરકારે કોમ્પ્યુટર શીખવા માટેનો આદેશ આપ્યો. બરાબર, સાથે છૂટ પણ આપી, જો તમે કોમ્પ્યુટર ના શીખી શકો તો સ્વેચ્છાએ VRS લઈ શકો છો, VRS નિવૃત્તિ લઈ શકો છો સ્વેચ્છાએ, અને તમારા જેટલા વર્ષો બાકી છે એટલા વર્ષોનો પગાર પણ તમને મળશે. તો આમ કરીને ઘણા બધા જેને રિટાયર થવાની તૈયારીમાં હશે, 2-5 વર્ષ બાકી હશે, તેવા લોકોએ નિવૃત્તિ લઈ લીધી સ્વેચ્છાએ અને પગાર લઈ લીધો ઘરે બેઠા. ભલે પગાર છે, પૈસા છે, પણ કશું કરતા નથી, તો એ બધા શું થયા? બેરોજગાર. બરાબર, એ ઘર્ષણજન્ય કહેવાય. સેના કારણે આવી? ટેકનોલોજી આવી એટલે બેકારી ઊભી થઈ. તો બીજી બેરોજગારી થઈ ઘર્ષણજન્ય. ત્રીજી થઈ માળખાગત. માળખાગત બેરોજગારી એટલે શું? તો આપણા આખા ભારત દેશનું માળખું જ બેરોજગાર કહેવાય. આપણા દેશમાં વસ્તી વધે એ મોટી સમસ્યા. બીજું, આપણા દેશમાં ગામડાઓમાં જુઓ તો પછાતપણું, રૂઢિચુસ્તતા જોવા મળે, નિરક્ષરતાનું પ્રમાણ, મૂડીરોકાણ ઓછું, ઉદ્યોગોનો વિકાસ ઓછો. એટલે ટૂંકમાં આખા દેશનું માળખું જ એવું છે આપણું, કે જેના કારણે અહીંયા બેરોજગારી જોવા મળે. ત્યાર પછી છે ઔદ્યોગિક બેરોજગારી. ઔદ્યોગિક બેરોજગારી એટલે શું? તો કોઈ ઔદ્યોગિક એકમોમાં જો શ્રમિકને ટૂંકા કે લાંબા સમય માટે બેરોજગાર થવું પડતું હોય તો તેને ઔદ્યોગિક બેરોજગારી કહેવાય. અથવા કોઈ ઉદ્યોગોમાં જૂના કાચા માલની જગ્યાએ જો નવો કાચો માલ આવ્યો હોય અને એનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે, બરાબર, તેના વિશે શીખવા માટેનો જે શ્રમિકનો સમય ગયો તો તેને ઔદ્યોગિક બેરોજગારી કહેવાય. અથવા જૂનાની સાધનોની જગ્યાએ નવા સાધનો આવ્યા હોય, જૂના કાચા માલની જગ્યાએ નવો કાચો માલ આવ્યો હોય અને એનો ઉપયોગ કરવા માટે શ્રમિકને નોલેજ ના હોય અને ત્યાં સુધીનો જો એનો સમયગાળો ગયો તો તેને શું કહેવાય? ઔદ્યોગિક બેરોજગારી કહેવાય. અથવા ઉદ્યોગોમાં કોઈ મજૂરો નોકરી કરતા હોય, શ્રમિકો, અને ઉદ્યોગો બંધ થઈ ગયા હોય, એના લીધે પણ જો બેરોજગારી આવે તો એને શું કહેવાય? ઔદ્યોગિક બેરોજગારી કહેવાય.
તો બેરોજગારીના પ્રકારોમાં પહેલું મોસમી બેરોજગારી, બીજું ઘર્ષણજન્ય, ત્રીજું માળખાગત, ચોથું ઔદ્યોગિક, પાંચમું પ્રચ્છન્ન બેરોજગારી અથવા એને શું કહેવાય, છુપી બેરોજગારી. બરાબર. જો પ્રચ્છન્ન અથવા છુપી બેરોજગારી એટલે શું, તો સમજો કોઈ ઔદ્યોગિક એકમ હોય, કોઈ કંપની હોય, એમાં જેટલા માણસોને રાખ્યા હોય એનાથી કામ ચાલે જ છે. પણ જો કંપનીનો માલિક વધારાના 5 માણસોને રાખ્યા હોય અને વધારાના 5 માણસોને રાખવા છતાં પણ કોઈ ફેર ના પડતો હોય ઉદ્યોગોમાં, તો એ વધારાના શ્રમિકોને જો કાઢી દેવામાં આવે તો એને કયા બેરોજગાર કહેવાય, પ્રચ્છન્ન અથવા છુપી બેરોજગારી કહેવાય. આપણે ત્યાં આપણે જોઈએ, વાર તહેવાર આવે, દિવાળી આવે, તો બજારમાં જેટલા પણ દુકાનોવાળા છે, ગરાકી થશે એમ કરીને ઇલેક્ટ્રોનિક દુકાનોવાળા, કપડાંવાળા, એના ત્યાં ઓલરેડી 2 માણસો પહેલેથી નોકરી કરતા હોય તો વધારાના 2 માણસો રાખશે. પણ જો વાર તહેવાર પૂરો થયો, સિઝન પૂરી થઈ, એટલે જે વધારાના શ્રમિકો રાખેલા હતા તેને પાછા કાઢી દે. બરાબર. તો જરૂર પડી એટલે રાખ્યા અને પાછા કાઢી દીધા, તો એને કઈ બેરોજગારી કહેવાય, પ્રચ્છન્ન બેરોજગારી અથવા છુપી બેરોજગારી કહેવાય. બસ એવી રીતે છેલ્લો છે શિક્ષિત બેરોજગારી. શિક્ષિત એટલે શું, જેને ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ લીધું હોય વર્તમાન વ્યાખ્યા પ્રમાણે, બરાબર, અથવા ટેકનોલોજીના સાધનનો ઉપયોગ ના કર્યો હોય, માત્ર પુસ્તકીય જ્ઞાન લીધું હોય, શિક્ષણનું યોગ્ય આયોજન ના લીધું હોય, અને એના લીધે જો કોઈને બેરોજગાર બનવું પડે તો તેને શિક્ષિત બેરોજગારી કહેવાય. તો આપણે બેરોજગારીના કયા કયા પ્રકાર થયા, પહેલું ઋતુગત બેરોજગારી, બીજું ઘર્ષણજન્ય, માળખાગત, ઔદ્યોગિક, પ્રચ્છન્ન અને શિક્ષિત. બરાબર. આ બેરોજગારી એટલે શું ને એના પ્રકારો તમને આવડવા જોઈએ. અગત્યનો સવાલ છે. ચલો હવે એના પછી આગળનો પોઈન્ટ છે, ભારતમાં બેરોજગારીનું પ્રમાણ. ભારતમાં બેરોજગારીનું પ્રમાણ, વિદ્યાર્થીઓ, આજે આખા દેશમાં બેરોજગારી વધી છે, આખા વિશ્વમાં વધી છે, એની પાછળનો મેઇન કારણ કોણ છે, વસ્તી વધારો. કોણ છે, વસ્તી વધારો. મેં તમને અત્યારે જ વાત કરી, વસ્તી વધે તેમ લોકોની શ્રમ પ્રત્યેની માંગ વધે છે, પણ બધાને રોજગારી આપી શકાતી નથી. કહેવાય છે ગુજરાતમાં, ગુજરાતમાં દર 1000ની વ્યક્તિ કેટલા બેરોજગાર છે, 12 વ્યક્તિઓ. કેટલી, 12 વ્યક્તિઓ. ગુજરાતમાં દર 1000 વ્યક્તિ કેટલી વ્યક્તિઓ બેરોજગાર છે, 12. પણ બેરોજગારી ક્યાં વધુ જોવા મળે, ગામડાઓ કરતાં શહેરોમાં. ક્યાં જોવા મળે, ગામડા કરતાં શહેરોમાં જ વધારે જોવા મળે છે. કહેવાય છે 2013માં સ્ત્રીઓમાં બેરોજગારીનો દર કેટલો હતો, સ્ત્રીઓમાં 7.7%. કેટલો હતો, 7.7%. બરાબર. તો ફરીથી બેરોજગારીના પ્રમાણની વાત કરીએ તો બેરોજગારી વધવા પાછળનું મેઇન કારણ વસ્તી વધારો. વસ્તી વધે, વસ્તી વધારો કઈ રીતે, વસ્તી વધે છે બરાબર આખા દેશમાં, ગામડાઓમાં છે, શહેરોમાં વસ્તી વધે તો લોકો પાસે યોગ્ય ટેકનોલોજીના સાધનનો ઉપયોગ કરવાની આવડત નથી, બરાબર, યોગ્ય શિક્ષણ ના લીધું હોય, અને આજે શ્રમની માંગ કરતાં તેનો પુરવઠો કેવો પડે છે, ઓછો. આજે દેખો ઉદ્યોગો કંપનીઓ ઓછી છે અને બધી જગ્યાએ ટેકનોલોજી આવી ગઈ. પહેલાં જે કામ 4 માણસો કરતા હતા આજે એ જ કામ 1 માણસ કરે છે. મેં તમને અત્યારે જ બેંકની વાત કરી, પહેલાં કર્મચારીઓ વધારે હતા બેંકમાં, સરકારી ઓફિસોમાં, કેમ તો બધાએ હાથથી લખવાનું હતું ચોપડામાં. હવે કોમ્પ્યુટર આવી ગયા તો જે 4 માણસો કામ કરતા હતા એ કર્મચારી કરી નાખે. એટલે વસ્તી વધી, શિક્ષણની માંગ વધી, શિક્ષણનો દર વધ્યો, પણ બેરોજગારી આજે પણ ઘટી શકી નથી, કેમકે બધાને રોજગારી આપી શકાતી નથી. બરાબર. ગુજરાતમાં દર 1000 વ્યક્તિ કેટલી વ્યક્તિ બેરોજગાર છે, 12. અને ભારતમાં બેરોજગારી વધારે ક્યાં જોવા મળે છે, શહેરોમાં જોવા મળે છે.
ઊંડે સુધી ઘર કરી ગયેલી જોવા મળે છે. અને 2013 માં સ્ત્રીઓના સાક્ષરતાનો દર, એટલે સ્ત્રીઓમાં બેરોજગારીનો દર કેટલા ટકા? તો 7.7%. ચલો બેરોજગારની દ્રષ્ટિએ જોઈએ તો ભારતમાં બેરોજગારી સૌથી વધુ ક્યાં છે? સિક્કિમમાં છે. ક્યાં છે? સિક્કિમ. ભારતમાં સૌથી વધુ બેરોજગારી ક્યાં છે? સિક્કિમમાં છે. બરાબર. ગુજરાતની વાત કરીએ, ગુજરાતમાં અત્યારે સરકાર દ્વારા ચાલતા પ્રયત્નોને કારણે બેરોજગારીની સમસ્યા થોડી હળવી બની છે. બરાબર. તો આ તમને ભારતમાં બેરોજગારીનું પ્રમાણ, જેટલા મહત્ત્વના પોઈન્ટ હતા એની આપણે ચર્ચા કરી. બરાબર. ચલો હવે એના પછી આગળ છે બેરોજગારી ઘટાડવાના ઉપાય. જો બેરોજગારી ઘટાડવા માટેના ઉપાયો કયા? તો આપણા આયોજનની સૌથી નબળી કડી કઈ છે? બેરોજગારી છે. બેરોજગારી ઊભું થવા પાછળનું મુખ્ય કારણ કયું છે? વસ્તી વધારો છે. બરાબર. આજે ચલો વસ્તી વધી, યુવાનોની સંખ્યા વધતી ગઈ, બધાને કામ જોઈએ છે, પણ કામ ના મળે તો ઘરની પરિસ્થિતિ નબળી પડી જાય. પગાર વગર, પૈસા વગર નબળી પડે એટલે આખા પરિવારે જીવન સેમા વિતાવવું પડે? ગરીબીમાં. તો વસ્તી વધી, કામ ના મળ્યું એટલે બેરોજગારી થયા, અને બેરોજગાર બનવાથી કુટુંબ સેમા જીવન જીવે? ગરીબીમાં જીવન જીવે છે. તો હવે બેરોજગારી ઘટાડવાના ઉપાયોની આપણે ચર્ચા કરીએ છીએ, જેમાં પહેલો ઉપાય છે આર્થિક વૃદ્ધિદર. આર્થિક વિકાસનો વૃદ્ધિદર કેટલા ટકા રાખવો જોઈએ? 10%. તેને શું કહેવાય? જીડીપી. જીડીપી દર સરકારે કેટલા ટકા કરવો જોઈએ? 10%. બરાબર. આમ તો આપણો જીડીપી દર 7.5-8% સુધી આવે છે, પણ અત્યારે છેલ્લા 4-5 મહિનાથી અત્યારે જે દેશની પરિસ્થિતિ છે તે પ્રમાણે જીડીપી દર 7-7.5થી વધવાની જગ્યાએ હજી ઉતર્યો છે. કેમ? તો ઘણા લોકોને અત્યારે નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. બરાબર. ઘણી જગ્યાએથી લોકો બેકાર થઈ ગયા છે, કેટલાયના લોકોના કામ ધંધા બંધ થઈ ગયા છે. તો જો બેરોજગારી દૂર કરવી હોય તો આર્થિક વિકાસનો દર કેટલા ટકા હાંસિલ કરવો જોઈએ? 10%. જો 10% આર્થિક વૃદ્ધિ દર નક્કી થાય તો વધુમાં વધુ લોકોને રોજગારી આપી શકાય. બરાબર. સરકારની સાથે સાથે ખાનગી ક્ષેત્ર પણ જો એમાં જોડાય, ખાનગી ક્ષેત્ર જો પૂરતું મૂડીરોકાણ કરે તો વધુમાં વધુ લોકોને રોજગારી આપી શકાય અને બેરોજગારી દૂર કરી શકાય. એટલે બેરોજગારી દૂર કરવાના ઉપાયોમાં સરકારની સાથે સાથે હવે કોણે પ્રયત્ન કરવા પડશે? ખાનગી ક્ષેત્રએ પણ કરવા પડશે, તો જ બેરોજગારીની સમસ્યાને જલ્દી દૂર કરી શકાશે. બીજો પોઈન્ટ છે ગ્રામીણ વિસ્તારમાં. ચલો ગ્રામીણ વિસ્તારમાં જો આપણે બેરોજગારી દૂર કરવી હોય તો ગામડામાં ખેતી સિવાયના સમયમાં આપણે વાત કરી લોકો બેરોજગાર થઈ જાય છે, તો એમના માટે શું કરાય? તો આ જવાબ આપણે ગરીબી નિવારણ વ્યૂહરચનામાં અને એના કાર્યક્રમમાં પણ ભણી ગયા. બરાબર. કે ગામડામાં આપણે શ્રમ શક્તિનું મહત્ત્વ વધારવું જોઈએ સરકારે. ખેડૂતો એક જ પાક લે છે, એક જ પાકની જગ્યાએ અન્ય પાકનું ઉત્પાદન વધારે, એક સાથે એક કરતાં વધારે પાક લે તેવી સરકારે લોકોમાં જાગૃતતા લાવવી જોઈએ. ખેતી સાથે પશુપાલન, ડેરી ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ, જેટલા અન્ય વ્યવસાય કરી શકાય, કુટીર ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગ, દરેકનો દર વધારવો જોઈએ. બરાબર. ખેડૂત જો ખેતીની સાથે પશુપાલન કરે, ડેરી ઉદ્યોગ ચલાવતો હોય કે હસ્તકલા આધારિત વસ્તુ વેચતો હોય, કોઈને કોઈ વ્યવસાય કરે, તો કોઈ ખેડૂત ગરીબીમાં કે બેરોજગારીમાં જીવન નહીં જીવે. બરાબર. અને એ રીતે પોતાનો તે વિકાસ કરી શકશે. એટલે ગ્રામ્ય વિસ્તારમાં એક તો આ પ્રયત્ન કરવા જોઈએ. બીજું, ખેડૂતોએ કૃષિના પાકોની સાથે સાથે શાકભાજી, ધાન્ય પાકની સાથે સાથે શાકભાજી કે ફળફળાદીની ખેતી કરવી જોઈએ. બરાબર. કે એનાથી પણ એમની આવકમાં વધારો થાય.
અને આ સિવાય સરકાર દ્વારા ચાલતા જેટલા કાર્યો હોય તે બધા કેવા જે શ્રમ પ્રધાન હોવા જોઈએ. ઓછા મૂડી રોકાણ દ્વારા વધુ લોકોને રોજગારી મળે તેવો પ્રયત્ન કરવો જોઈએ. આજે ચલો દેશમાં રસ્તા બનાવવાના હોય, સિંચાઈ યોજનાઓ તૈયાર કરવી હોય, નદી ઉપર બંધ બનાવવાનો હોય, ગામમાં સ્કૂલ બનાવવી હોય, દવાખાનું ઊભું કરવું હોય, તળાવ બનાવવા હોય, કૂવા બનાવવા હોય, સરકારી ઇમારતો બનાવવી હોય, પુલ બનાવવા હોય, આવા કોઈ પણ ઇમારતને લગતા કામ હોય તો તેમાં ટેકનોલોજીના સાધનનો ઉપયોગ ન કરતા તે સંપૂર્ણ માનવ શ્રમ પર આધારિત હોવા જોઈએ, જેથી વધુમાં વધુ લોકોને રોજગારી આપી શકાય અને તેમની બેરોજગારીમાંથી તેમને દૂર કરી શકાય. તો ટૂંકમાં માનવ શ્રમ પર આધારિત સરકારે પ્રયત્ન કરવો જોઈએ. ચોથું, આજે બેરોજગારી દૂર કરવાના ઉપાયોમાં સરકારે ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓની સ્થાપના કરી છે. જેને ટૂંકમાં શું કહેવાય, આઈટીઆઈ, બરાબર, કે જે યુવાનોમાં ઉત્સાહ અને કૌશલ્યનો વિકાસ કરે છે એને શું કહેવાય, ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ કહેવાય છે. આજે સરકાર દ્વારા ઓછામાં ઓછું ધોરણ 10 પાસ કરેલા લોકો માટે આઈટીઆઈ દ્વારા જે કેટલાક ટ્રેડ શીખવાડવામાં આવે છે, ડિપ્લોમા પ્રકારના સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે, જેમાં ફિટર, ઇલેક્ટ્રિકલ, વાયરમેન, મોટર રિવાઇડિંગ, મોબાઈલ રિપેરિંગ, ટીવી રિપેરિંગ જેવા કોર્સ શીખવાડવામાં આવે છે. અને આ કોર્સ થકી જો આપણને સરકારી નોકરી ના મળે, સરકાર દ્વારા ગવર્મેન્ટ નોકરી ના મળે, તો આપણે સ્વરોજગારીની તકો જાતે ઊભી કરી શકીએ છીએ. આપણે જોઈએ છે કે અત્યારે શિક્ષક લાઈનમાં કે શિક્ષકનું ભણ્યા પછી ટીચર બનવું એટલે હવે પડકાર થઈ ગયો છે, બરાબર, જોઈએ એવી નોકરી હવે જલ્દી મળતી નથી. તો આવા સમયમાં શું કરવું જોઈએ વિદ્યાર્થીઓએ, તો પોતાને જે ક્ષેત્રમાં ઇન્ટરેસ્ટ હોય તેવું કોઈ કૌશલ્ય વિકસાવવું જોઈએ. અને સરકાર દ્વારા એવા કોર્સ ચાલે છે, જો તમને મોબાઈલમાં ઇન્ટરેસ્ટ હોય, કોમ્પ્યુટરમાં ઇન્ટરેસ્ટ હોય, મોટર રિવાઇડિંગ, ટીવી ફ્રીજ રિપેરિંગ, ઇલેક્ટ્રોનિક્સમાં ઇન્ટરેસ્ટ હોય તો એવા કોર્સો વિકસાવવા જોઈએ. અને એવા કોર્સો કઈ સંસ્થા દ્વારા ચાલે, ઔદ્યોગિક તાલીમ સંસ્થા, બાકી એ કોર્સ કરવાથી જો આપણને ગવર્મેન્ટ નોકરી કંપનીઓમાં ના મળતી હોય તો આપણે જાતે સ્વરોજગારી ઊભી કરી શકીએ છીએ અને ભવિષ્યમાં બેરોજગારીમાંથી બચી શકાય છે. આ સિવાય ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા યુવાનોમાં ઉત્સાહ અને સમજણ લાવવા માટેના પ્રયત્નો ચાલે છે. અને તે કઈ સંસ્થા છે, NSS, નેશનલ સર્વિસ કેમ્પ, બરાબર, અથવા એને શું કહેવાય છે, નેશનલ સેમ્પલ સર્વે. એક આ સંસ્થા પણ બેરોજગારી દૂર કરવામાં મોટો ફાળો આપે છે. ચલો આ સિવાય ભારત સરકાર દ્વારા યુવાનોમાં શ્રમ પ્રત્યે ઉત્સાહ વધે, શ્રમ પ્રત્યે તે જાગૃત બને તે માટે મેક ઇન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયા જેવા પ્રોજેક્ટો ચાલે છે. ભારત સરકાર દ્વારા યુવાનોમાં શ્રમ પ્રત્યે ઉત્સાહ વધે, તે શ્રમ પ્રત્યે જાગૃત થાય તેના માટે સરકાર દ્વારા કઈ કઈ યોજનાઓ ચાલે છે, મેક ઇન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયા, બરાબર. ચલો આ સિવાય બેરોજગારી દૂર કરવાના ઉપાયોમાં શું કરી શકાય, તો એક પોઈન્ટ છે શ્રમ શક્તિનું આયોજન. શ્રમ શક્તિનું આયોજન એટલે સમજો, અત્યારે વર્તમાન સમયમાં જે ક્ષેત્રોની ખૂબ માંગ હોય, અત્યારે તમે બજારમાં જાઓ, મોટા શહેરોમાં જાઓ નોકરી માટે, તો કોમ્પ્યુટર એન્જિનિયરિંગ છે, હોટલ મેનેજમેન્ટ છે, બિઝનેસ મેનેજમેન્ટ છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી
જેવા ક્ષેત્રની ખૂબ માંગ છે, કુકિંગ. હવે જે ક્ષેત્રની ખૂબ માંગ હોય તો તે ક્ષેત્રને લગતા સરકાર દ્વારા અભ્યાસક્રમો વિકસાવવામાં આવ્યા છે અને વિદ્યાર્થીઓના શાળા કોલેજોના પાઠ્યપુસ્તકમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. બરાબર, એટલે જ આપણે જોઈએ છે ને કે દર 2-5 વર્ષે એકવાર અભ્યાસક્રમ બદલાય છે. કેમ બદલાય? તો ભવિષ્યની રોજગારીની માંગને પહોંચી વળવા સરકાર દ્વારા એક પ્રકારના અભ્યાસક્રમ વિદ્યાર્થીઓના પાઠ્યપુસ્તકોમાં સમાવેશ કરે છે અને એના માટે સરકાર દ્વારા અભ્યાસક્રમમાં ઝડપથી પરિવર્તન લાવવાનું પણ કામ ચાલે છે. બરાબર, આ સિવાય બેરોજગારી દૂર કરવા સરકારે શું કર્યું? તો અત્યારે જ આપણે વાત કરી કે ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ અને ઉદ્યોગો વચ્ચે માનવ શક્તિના આયોજન હેતુસર સંકલન કરવામાં આવે છે. એટલે કે જે લોકો વિદ્યાર્થીઓ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાંથી ભણી ગણીને નીકળે છે તેમને ઉદ્યોગોમાં નોકરી આપવામાં આવે છે અને એવી પણ જોગવાઈ કરવામાં આવી છે. સરકાર દ્વારા એવો પણ કાયદો ઘડવામાં આવ્યો છે કે તાલીમ સંસ્થાઓમાંથી જે યુવાનો તાલીમ લઈને નીકળે તેને કંપનીઓમાં નોકરી આપવાની, કે જેથી યુવાનો બેરોજગાર ના બને. બરાબર, આમ છતાં જો કોઈ નોકરી આપણને ના મળતી હોય તો આપણે આ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ દ્વારા ભવિષ્યમાં આપણે જાતે સ્વરોજગારી મેળવી શકીએ તેવી તકો આપણે જાતે નિર્માણ કરી શકીએ છીએ. જેના કોર્સોમાં આપણે વાત કરી, ઇલેક્ટ્રોનિક છે, ફિટર છે, મોટર રિવાઇડિંગ છે, મોબાઈલ રિપેરિંગ છે, પ્લમ્બરિંગ છે, ટર્નિંગ છે, કે છોકરીઓ માટે સીવણ ક્લાસ છે, બ્યુટી પાર્લર છે, બરાબર, હસ્તકલા, કારીગરી વસ્તુનું વેચાણ કરવું વગેરે જેવી કળા આપણે ઘરે બેઠા કરી શકીએ છીએ અને બેરોજગારીમાંથી બચી શકીએ છીએ. હવે સરકાર દ્વારા જો આટલા બધા રસ્તા કાઢ્યા હોય તો આપણે પણ શું કરવું જોઈએ? ભવિષ્યમાં રોજગારીની માંગને પહોંચી વળવા માટે સ્વરોજગારીની તક ઊભી કરવી જોઈએ, ઓછા ખર્ચામાં અને સરળતાથી નોકરી મળી રહે કે સરળતાથી આપણે રોજગારી મેળવી શકીએ તેવી તકોનું આપણે જાતે નિર્માણ કરવું જોઈએ, કે જેથી વાઇટ કોલર જોબ એટલે સરકારી નોકરીની આશા રાખીને બેસી રહેવું જોઈએ નહીં. બરાબર, તો એક આ પોઈન્ટ થયો શ્રમ શક્તિનું આયોજન. બીજો પોઈન્ટ છે રોજગાર કચેરી. વિદ્યાર્થીઓ, બેરોજગારી દૂર કરવામાં વર્તમાન સમયમાં એક કોનો ફાળો છે? રોજગાર કચેરીનો છે. રોજગાર કચેરી એટલે શું? તો જે યુવાનો ભણ્યા પછી કામની શોધમાં છે અને જે સંસ્થાઓ કામ આપવા માંગે છે, બંનેને જોડતી કડી એટલે શું કહેવાય? રોજગાર કચેરી. બરાબર, રોજગાર કચેરી એટલે શું? તો તે દેશના યુવાનોને ક્યાં વિશ્વાસપાત્ર નોકરી મળશે તેની ખાતરી આપે છે. આ ચીટિંગ નથી. બરાબર, દાખલા તરીકે ચલો તમે 10મું પાસ કર્યું, 12મું પાસ કર્યું, તમે રોજગાર કચેરીમાં તમારું નામ નોંધાવવા જાઓ છો તો ત્યાં તમને પ્રમાણપત્ર આપશે, એમાં તમારો નંબર હશે, પહેલી વાર નામ નોંધાવવા ગયા એટલે. પછી જેટલી ડિગ્રી લેશો, છેલ્લે જે ડિગ્રી લેશો એ લઈને તમે રોજગાર કચેરીમાં જાઓ, ભલે 5 વર્ષે ગયા કે 10 વર્ષે ગયા, તમારા એ નંબરના આધારે તમારો બાયોડેટા ખોલશે, તમારી ડિગ્રી અંદર એન્ટર કરશે. અને જો કોઈ કંપનીમાં તમે સિવિલ થયા હોય, ઇલેક્ટ્રિકલ થયા હોય, ને કોઈ કંપનીની ઇલેક્ટ્રિકલ કે સિવિલ થયેલાની જરૂર હોય તો કંપનીવાળા કોનો કોન્ટેક કરશે? રોજગાર કચેરીનો. બરાબર, તમે કંઈ ભણ્યા પછી કંપની સુધી નથી જઈ શકવાના કે કંપનીવાળા તમારા ઘેર નથી આવવાના, બંનેને જોડતી કડી કઈ છે? રોજગાર કચેરી છે. આ સિવાય વર્તમાન સમયમાં બેરોજગારી દૂર કરવામાં એક કોનો મોટો ફાળો છે? ઇન્ટરનેટ. આજે લોકો ઇન્ટરનેટના માધ્યમ વડે પોતાનો બાયોડેટા જે તે કંપનીને ડાયરેક્ટ મોકલે છે અને કંપનીવાળા પણ ઓનલાઈન એનો બાયોડેટા જોઈ એનો ઇન્ટરવ્યૂ લઈ ડાયરેક્ટ પગારની ઓફર આપી દે છે અને નોકરી લઈ લેવાય છે. એ આપણા દેશની હોય કે આંતરરાષ્ટ્રીય લેવલે જવું હોય. બરાબર, તો આ રીતે પણ બેરોજગારી દૂર કરી શકાય.
તો તેમાં કોનો ફાળો છે? રોજગાર વિનિમય કચેરી, બરાબર. આ સિવાય હવે છેલ્લો એક પોઈન્ટ છે વિશ્વ શ્રમ બજાર. વિદ્યાર્થીઓ, વિશ્વ શ્રમ બજાર એટલે શું? તો વિશ્વના દેશોના શ્રમિકોનું એક દેશમાંથી બીજા દેશમાં જે આદાન પ્રદાન થાય છે તેને શું કહેવાય? વિશ્વ શ્રમ બજાર કહેવાય. વિશ્વના દેશોના શ્રમિકોનું એક દેશમાંથી બીજા દેશમાં આદાન પ્રદાન થવું તો તેને વિશ્વ શ્રમ બજાર કહેવાય. આજે લોકો કેમ એક દેશમાંથી બીજા દેશમાં જાય? તો બધું શિક્ષણ મેળવવા, ધંધા રોજગાર માટે જાય, કાં તો કાયમ માટે રહેવા જાય, બરાબર. તો કોઈને કોઈ કારણસર લોકો એક દેશમાંથી બીજા દેશમાં જાય એને વિશ્વ શ્રમ બજાર કહેવાય. હવે આમાંથી ધંધા રોજગાર, વધુ શિક્ષણ મેળવવા, અથવા આપણે જોઈએ રોજગારી માટે, ચલો કોઈને કોઈ કારણસર શ્રમિકો એક દેશમાંથી બીજા દેશમાં જાય છે, તો આનાથી જે તે દેશને લાભ પણ થાય અને નુકસાન પણ થાય. દાખલા તરીકે આપણો ભારત દેશ, ભારત દેશમાંથી દર વર્ષે હજારોની સંખ્યામાં શ્રમિકો વધુ રોજગારી મેળવવા, વધુ સારું શિક્ષણ મેળવવા વિદેશ જાય છે. કેટલાય બુદ્ધિજનોનું બહિર્ગમન થાય છે. બહિર્ગમન એટલે લોકો વિદેશ જઈ રહ્યા છે. ત્યાં કેમ? તો વધારે સારું જીવન જીવવા, વધારે સારી આવક મેળવવા લોકો વિદેશ જાય છે. અહીંયા આપણે જોઈએ સિવિલ થયા, ઇલેક્ટ્રિકલ થયા, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ થયા તો નોકરી મેળવવી મુશ્કેલ પડે છે, પણ વિદેશમાં સરળતાથી મળે છે એટલે લોકો વિદેશ જતા રહે છે. તો એનાથી આપણા દેશને નુકસાન પણ થાય. શું નુકસાન થાય? તો દર વર્ષે હજારોની સંખ્યામાં જો અહીંથી શ્રમિકો વિદેશ જાય તો એનાથી આપણા દેશના આર્થિક વિકાસને નકારાત્મક અસર પડે છે, બરાબર. તો એ નુકસાન થાય છે. બધા હોશિયાર ભણી ગણીને વિદેશ જાય તો પછી આપણા દેશમાં શું રહ્યું? તો એક રીતે નુકસાન થાય છે, બીજી રીતે ફાયદો બી થાય. શું ફાયદો? તો એમના વિદેશ જવાથી તે દેશનું વિદેશી હુંડિયામણ આપણા દેશમાં આવે છે, બરાબર. તમે ભણ્યા ગણ્યા પછી વિદેશ જાઓ તો ત્યાંથી કમાઈને પૈસા તમારા પરિવારને મોકલો છો તો એ પહેલાં કોના ખાતામાં જમા થાય? સરકારના. સરકારના જે તે દેશના ખાતામાં જમા થાય એનાથી વિદેશી હુંડિયામણ મળે છે. પણ નુકસાન મોટું શું થયું? અહીંથી લોકોનું સ્થળાંતર થવું. અને વર્તમાન સમયમાં દુનિયાના કેટલાક દેશોમાં જે કેટલાક ક્ષેત્રોની માંગ વધી છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, હોટલ મેનેજમેન્ટ, ઇલેક્ટ્રિકલ જેવા ક્ષેત્રોની જે માંગ વધી છે, તો આવા દેશો, જે દેશો ઉદ્યોગપતિઓ અન્ય દેશના શ્રમિકને આકર્ષવા માટે જાત જાતની લોભામણી જાહેરાતો આપે છે, અને એને જોઈને પણ કેટલાય શ્રમિકો આંતરરાષ્ટ્રીય લેવલે સ્થળાંતર કરે છે. મેં તમને વાત કરી કે અહીંયા ભણ્યા પછી નોકરી મેળવવી મુશ્કેલ, પણ તમે પેપરમાં વાંચો, ઇન્ટરનેટ પર જુઓ તો કેટલાય દેશોની એવી ઓફરો હોય છે કે સિવિલ થયેલા, ઇલેક્ટ્રિકલ થયેલાની જરૂર છે, મહિને આટલો પગાર, રહેવા જમવાનું સાથે, બરાબર, આવા જવાના ખર્ચ સાથે, તો કોઈ અહીં બેસી રહે? બરાબર, એટલે વિદેશ જતા રહે. તો આમ દર વર્ષે હજારોની સંખ્યામાં બુદ્ધિજનોનું બહિર્ગમન થવું એ આપણા દેશના વિકાસ માટે શું કહેવાય? જોખમી કહેવાય. તો સરકારે શું કરવું જોઈએ? અહીંથી જેટલા લોકો વિદેશોમાં બહિર્ગમન થાય છે તેવા લોકોને અહીંયા જ રોકવા જોઈએ, તેમને તેમની શક્તિ ક્ષમતા પ્રમાણે રોજગારી આપવી જોઈએ, બટ કે જેથી એનાથી દેશનો શું થાય? સારો વિકાસ થાય, ને આપણે પણ આંતરરાષ્ટ્રીય લેવલે વિકાસ માટેની તકો કરવી જોઈએ. છતાં ભારત જેવો દેશ વિશ્વમાં શાના માટે જાણીતો છે? શ્રમના નિકાસ માટે. અને વિશ્વના વિકસિત દેશો આપણા જેવા દેશોમાં શું કરે છે? મૂડીની નિકાસ કરે છે, હુંડિયામણ મળે છે, બરાબર. તો આપણા દેશને ઘણા શહેરોના કંપનીના માલિકો પોતાના શ્રમિકોને વધારે તાલીમ મેળવવા પણ વિશ્વના દેશોમાં મોકલે છે, તેને પણ વિશ્વ શ્રમ બજાર કહેવાય. કેમ? તાલીમ મેળવવા વિદેશ મોકલે,
કે ત્યાંથી શીખીને આવ્યા પછી તેણે આપણા દેશની કંપનીના વિકાસમાં ફાળો આપવાનો છે. એ પણ વિશ્વ શ્રમ બજાર થયું. બરાબર, તો આજના આપણા કયા કયા પોઈન્ટ થયા? પહેલું, બેરોજગારી કોને કહેવાય તેના પ્રકારો, બેરોજગારી ઘટાડવાના ઉપાયો, બરાબર, જેમાં ગ્રામીણ લેવલે શું કરવું જોઈએ, શહેરી લેવલે શું કરવું જોઈએ, અને સરકાર દ્વારા જે રોજગાર કચેરીની સ્થાપના થઈ, શ્રમ શક્તિનું આયોજન ઘડાયું, અને છેલ્લે વિશ્વ શ્રમ બજાર. આ સિવાય બેરોજગારી ઘટાડવા શું કરાય? તો આજે ગામડામાં લોકો ચલો ખેતી જ કરે છે, તો સરકારે ત્યાં કુટીર ઉદ્યોગ ગૃહોદ્યોગ શરૂ થાય એના માટે તેમને લોન આપવી જોઈએ, સબસિડી આપવી જોઈએ, કે એ લોકો ખેતીનો વ્યવસાય છોડીને પોતાનામાં જે આવડત છે, જે કૌશલ્ય છે, એ કૌશલ્ય આધારિત કુટીર ઉદ્યોગ ગૃહોદ્યોગ ચલાવે અને પોતાના પરિવારનો કે ગામનો શું કરે, વિકાસ કરે. તો સરકારે શું કરે છે, ઉદ્યોગ સંબંધી પ્રોજેક્ટ અપનાવે છે, ઉદ્યોગોનો વિકાસ કરવાનો, અને એના માટે સરકાર પોતે મદદ કરે છે. બરાબર, તો વિદ્યાર્થીઓ, 17મો પાઠ આપણો અહીંયા પૂરો થાય છે. આ પાઠમાં તમે બે મહત્ત્વના ભાગ ભણ્યા. પહેલો ભાગ આખો ગરીબી વિશે હતો, ગરીબીનો અર્થ, ગરીબી માપન, ગરીબીનું પ્રમાણ, ગરીબી ઉદ્ભવના કારણ, ગરીબી નિવારણ વ્યૂહરચના અને કાર્યક્રમ. ત્યાર પછીનો બીજો ભાગ આખો બેરોજગારી વિશે હતો. બરાબર, તો આપણે ત્રીજી એકમ કસોટીના જેટલા પણ પાઠ હતા તે પણ પૂરા થાય છે. આ પાઠના જે પ્રશ્નો હતા એ મેં તમને આપ્યા છે. દરેક પ્રશ્ન મહત્ત્વના છે, એટલે તમારે દરેક પ્રશ્નની તૈયારી કરવી પડશે. ઓકે, થેન્ક્સ.